ન જ્ઞાની ને સમજે, એ લોકોના હાથમાં એક લક્ષ્યનું પ્રયોજન આવી જાય. તો લક્ષ્ય શું હતો? બધી વાતમાં લક્ષ્ય, બસ લક્ષ્ય શોધો. લક્ષ્ય શોધવો બહુ ઉત્તમ વસ્તુ છે. જે માણસ લક્ષ્ય નથી શોધતો તે માણસ લક્ષ્ય ભ્રષ્ટ થઈ જતો હોય છે કોઈ પણ માર્ગ ઉપર ચાલવામાં. પણ લક્ષ્યનો ઝંડો લઈને દોડવો બહુ ખતરનાક હોય છે. એટલે જો આપણે એવો લક્ષ્ય શોધવા જઈએ કે અંતે લક્ષ્ય શું, વાત સમજો, અંતે લક્ષ્ય તો મહાપ્રભુજીનો કે પુષ્ટિ જીવનો, પુષ્ટિ પ્રભુને સાથે મિલાપ કરાવવો. એક ભાઈએ મને એક દિવસે કહ્યું કે મહારાજ, આ બધા ખોટી ભાંજળમાં તમે પડો નહીં, તમારો મૂળ લક્ષ્ય છે કે પુષ્ટિ જીવને પુષ્ટિ પ્રભુથી મલાવી દેવો, તમે બ્રહ્મસંબંધ આપો ને તમે છૂટા થયા. ભાઈ, હું બ્રહ્મસંબંધ આપીને છૂટો થાઉં, પુષ્ટિ પ્રભુ અને પુષ્ટિ જીવ મળી જતા હોય એમાં મને શું વાંધો છે? મને કઈ વાંધો હોઈ શકે જ નહીં. પણ લક્ષ્ય એટલું જ નથી, લક્ષ્ય એટલો સીમિત નથી રાખવો. લક્ષ્ય એ રાખવો કે પુષ્ટિ જીવ પુષ્ટિ પ્રભુથી મળે, અને એવી રીતે મળે કે જે રીતે મહાપ્રભુજીએ માર્ગ ઉપદેશ્યો છે તે રીતે મળે. નહીં તો પેલા શિવાજી અને પેલા શાહિસ્તા ખાં પણ મળ્યા હતા ને એકબીજાને. અફઝલ ખાન, ચાલો અફઝલ ખાન, તો અફઝલ ખાન અને શિવાજી પણ મળ્યા કે નહીં મળ્યા? એકબીજાથી ગલે ભેટ્યા, પણ અહીંયા એને દબાવીને મારવા માંગતો હતો ને એમણે એમના પેટ ફીરીને મારી નાખ્યો. એમ એકબીજાથી પુષ્ટિજીવ અને પુષ્ટિ પ્રભુ મળે, દાટ વળી જાય પુષ્ટિ માર્ગની. મળો, ચોક્કસ મળો પુષ્ટિ પ્રભુ પુષ્ટિજીવને મળો. પણ આપણે પુષ્ટિજીને મળાવવા જઈએ આ કે આ તો ખાલી કૃષ્ણ છે ને મહાપ્રભુજી તો રૂપમ તત્પ્રત્યાત્મક છે, પછી ત્યારે મળાવીને ફાયદો શું? તમે મળાવ્યા પછી તો પેલો શિવાજીનો કામ કરી દીધો પુષ્ટિ પ્રભુ સાથે. આવી રીતે ન મળાવાય. મળવાની મહાપ્રભુજીએ જે પદ્ધતિ બતાવી છે તે પદ્ધતિથી મળશું તો મળેલું કહેવાશે, નહીં તો મળ્યા પછી પણ પુષ્ટિજીવ નહીં મળેલા રહી જાય. એક વાત સમજો. એટલા માટે કેવલ લક્ષ્યનો જ હેતુ નથી, પણ જે રીતે મળાવાતું હોય તે રીતે મળાવાય, અને તે રીતે જો આપણે મળવું હોય તો આપણે થોડીક સાવચેતી રાખવી પડશે. એક વ્યક્તિ ને કંઈક માંદગી થઈ, માંદગી થઈ એટલે એનું ઊંઘ નહોતી આવતી, કંઈક જ્વરને કારણે કે પેનને કારણે. ડોક્ટરે ઘણી બધી દવાઈઓ આપી અને બહુ દુખાવો થાય ત્યારે આ દવાઈ પણ આપજો. હવે દવાઈઓ લીધવાનું શરૂ કર્યું પેલા પતિદેવે, અને કોઈક વખતે શું થાય છે, ઘણી વખતે દર્દ કોઈક વધારે હોય છે ને ત્યારે દર્દને સાંકતા સાંકતા પણ એક નશો આવતો હોય છે, અને એમાં પોતાની મેળે નિદ્રામાં જવાની એક પ્રક્રિયા શરીરશાસ્ત્રે પોતે રચેલી હોય છે, ઇનબિલ્ટ સિસ્ટમ છે. તરત દુખાવો થાય તો તરત ઊંઘ ના આવે, પણ કોઈક દુખાવો ઘણા વખત સુધી લંબાય આપણને, તે દુખાવાને ઝીલી ન શકવાને કારણે શરીર પોતે ઊંઘી જવા માંગતું. એ પરિસ્થિતિમાં તે પેલા બિચારા પતિદેવને ઊંઘ આવી ગઈ. પત્નીએ પ્રિસ્ક્રિપ્શન વાંચ્યું કે ઊંઘની ગોળી ખાવાનું કહ્યું હતું ને, ઊંઘની ગોળી ખાયા વિના સુઈ ગયા. તે ઝંઝોળે કે તમે ઊંઘની ગોળી નથી ખાધી, સુઈ ગયા. પણ ઊંઘની ગોળી ખાવાનો પ્રયોજન જે હતો તો સાચો, પણ સુઈ ગયો છે માણસ, હવે એને જગાડીને ઊંઘની ગોળી ખવડાવી? ઊંઘની ગોળીનો પ્રયોજન શું એ તો સમજે કે નહીં? સમજે જ નહીં. હા, ડોક્ટરે કહ્યું છે કે નહીં કે સૂતા પહેલા એક ઊંઘની ગોળી ખાઈને સુ એટલે જાગો પાછા? તારને ઊંઘની ગોળી ખવડાવી છે એટલે મારે જાગવું, ફરીથી દર્દ અનુભવ કરવો. ઊંઘી ગયો છે તેને ઊંઘવા દો, ન ઊંઘાવતી હોય તો ઊંઘની ગોળી આપો. એવા પ્રયોજનવાદીઓ ઘણા હોય છે. તેવી રીતે મહાપ્રભુજીના ફક્ત પ્રયોજનને અનુલક્ષીને કે મહાપ્રભુજીના ફક્ત શુદ્ધાદ્વૈત, એક મહારાજ બાલક મને કહેતા હતા કે આજે આપણે પુષ્ટિ ભક્તિની વાત ગામમાં કરવા જશું ને કોઈ આપણી વાત માનવાનો છે નહીં, કળકળ આવી ગયો છે. તો કરવું શું પછી? એટલે આપણે શુદ્ધાદ્વૈતનો જ્ઞાન આપવો કે બધું અભેદ છે. બધું જ જો અભેદ હોય તો કેવલાદ્વૈત, અને શુદ્ધાદ્વૈતમાં પણ અભેદ છે, પછી કેવલાદ્વૈતનો ઉપદેશ કેમ નહીં આપવો? તો એ બાલકે મને એમ કહ્યું કે તમે તાર્કિક વધારે છો, વાતને સમજવા નથી માંગતા. હવે હું શું કરું? હું ખરેખર એવો જ ગંગારામ છું કે ઘણી વાતો મને સમજમાં નથી આવતી. એ ગંગારામ કે સમજમાં ના આવે, કરું છું, લાચારી છે મારી. પણ મને જે વાત સમજમાં નથી આવતી કે જે મહાપ્રભુજીએ સરખી વાત સમજાવી છે, શુદ્ધાદ્વૈતની એ સમજાવી છે, પુષ્ટિભક્તિની એ સમજાવી છે,
એને જે રીતે અમલમાં લાવવાની છે એ રીતે અમલમાં લાવવી કે અગડમ બગડમ જેમ મન ફાવે તેમ હાંકે રાખવી ગાડી, એમ ન હંકાય ગાડી. જ્ઞાની મહાપ્રભુજીના અનુગ થવું જોઈએ. તદનુગત્વમ એ વાસ્તુ મેં, મહાપ્રભુજીનો જ્ઞાન છે તેનો અનુગ થવું જોઈએ. પ્રભુજીએ જે ક્રિયા ઉપદેશી છે તેના અનુગત થવું જોઈએ. અને મહાપ્રભુજીએ ક્રિયાનો જે ઉદ્દેશ લક્ષ્ય ઉપદેશ્યો છે તેનાય આપણે અનુગામી થવો છે. આ આખી સિસ્ટમ જે છે એને ભાંગીને, આ એ ચતુરંગ સિસ્ટમ છે, આ સિસ્ટમને ભાંગીને આપણે મહાપ્રભુજીના સાચા અનુગામી નહીં થશે. મહાગુસાઈજી જે આજ્ઞા કરે છે તદનુગત્વ મેં વાસ્તુ મેં, તો એ શ્રી મહાપ્રભુજીના અનુગામી થવું છે. આ આખી સિસ્ટમના ચાર અંગોને ભાંગીને અનુગામી નથી થવું, એમને એકબીજા સાથે સંકળીને આવરીને અને મહાપ્રભુજીના અનુગામી થશું તો સાચા અનુગામી થશું. અને ફરીથી આપણે એ તરફ જઈએ કે કૃષ્ણલીલામાં આનો શું સ્વરૂપ છે જ્ઞાનનો. કૃષ્ણલીલામાં જ્ઞાનનો સ્વરૂપ બહુ સુંદર મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાને તોફાન કર્યા એટલે યશોદાજી એમને બાંધવા ગયા એટલે ભગવાન બંધાયા નહીં. જે દોરડાથી બાંધવા માગે તે દોરડા બે આંગળા ઓછા પડે. મહાપ્રભુજી શું કે છે એ વાત સમજવાનો પ્રયાસ કરો કે બે અંગુલ ઓછા કેમ પડ્યા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એનો હેતુ એ છે કે પ્રભુ પોતાની વ્યાપકતા જણાવવા માંગે છે કે એવા તો એક દોરડાની જગતભરના દોરડા તમે લાવો ને તો એ તમે મને માપી નહીં શકો, દોરડાઓથી મને બાંધી નહીં શકો. તે ભાગવતની કથા વાંચશો તો એમાં સમજ આવશે કે પોતાના ઘરના બધા દોરડા બાંધ્યા, બીજાએ મંગાવીને બાંધ્યા, અને જેટલા બાંધે એમાં બે અંગુલ પાછા ઓછા પડે. જંગુલોનો મભૂત, બે આંગળા ઓછા પડે. તેથી પ્રભુ શું ઇંગિત કરવા માંગે છે, એ લીલા દ્વારા પ્રભુએ કયો અનુભવ પ્રગટ કર્યો છે, તો મહાપ્રભુજી એની વિવેચના કરતા કહે છે કે પ્રભુ પોતાની વ્યાપકતાનો અનુભવ એવી રીતે પ્રકટ કરવા માંગે છે કે હું વ્યાપક છું, કોઈ દોરડાથી મને બાંધી નહીં શકાય, કોઈ દોરડાથી તમે મને બાંધી નહીં શકો. પણ જ્યારે યશોદાજી થાકી ગયા અને એમને પણ ધૂન ચડી ગઈ કે બાંધવું જ છે અને થાકી ગયા, ત્યારે પ્રભુએ વિચાર્યું કે ના, થાકી જાય માં તો પ્રેમનો આનંદ ગયો, એટલે બંધાવવાની પણ એમનામાં હિંમત છે. ન બંધાય એવું સ્વરૂપ હોવા છતાં પણ લીલામાં બંધાઈ શકે છે. જ્ઞાનથી એને માપવા જઈએ તો સમજ ન આવે, પણ ભક્તિથી માણવા જઈએ તો એ સમજાવવા પોતે દોડીને આવે. તેથી રસખાનજી કેટલું સુંદર કહે છે, બ્રહ્મ મેં ઢૂંઢ્યો પુરાણન ગાનન, વેદ રૂચાસુની ચોગુને ચાયન, દેખ્યો સુન્યો કબહુ ન કહું, વહ કેસો સ્વરૂપ ઓર કેસો સુભાયન. હેરત હેરત હારી ફર્યો, રસખાન બતાયો ન લોગ લુગાયન, દેખે દુર્યો વહ કુંજ કુટીર મેં, બેઠ્યો પલોટત રાધિકા પાયન. તો આવો એ થઈ શકે છે, એને પગ દાબવામાં સંકોચ નથી અને પગ દબાવવામાંય સંકોચ નથી, કેમ કે ફાંકો નથી રાખતો કે હું પુરુષોત્તમ છું. પગ દાબવાય તૈયાર અને પગ દબાવવાય તૈયાર. ન બંધાય એવું સ્વરૂપ હોવા છતાંય બંધનની લીલાને સ્વીકારી શકે એવો સક્ષમ એને પોતાની અસ્તિત્વનો જ્ઞાન છે. આ વાંધો ક્યારે પડતો હોય છે કે હું નહીં બંધાઉં, જ્યારે આપણું જ્ઞાન સીમિત હોય છે ત્યારે. એક વાત સમજો, ઘણા લોકોને જ્ઞાનનો પચતો નથી હોતો. જ્ઞાન પચતો નથી હોતો એટલે આપણે સામાન્ય હળવી વાત પણ કરતા હોઈએ ને તેમાં પાછું જ્ઞાન વધારે. અમારે એક વખતે એવું થયું, એક બીજી વાત સમજો, કોઈક સસરાજી ચાલ્યા ગયા તેમના જમાઈ ત્યાં ગયા. જમાઈ ગયા એમને ત્યાં તો પેલા એમના છોકરા એટલે સાળા રડતા હતા. એટલે પેલા જમાઈએ શું કહ્યું સાળાને, કેમ રડો છો, સસરા પછી તમારો વારો આવ્યો એટલે રડી રહ્યા છો. અરે યાર, જ્ઞાન સાચું,
પણ તને પચી રહ્યું છે અજ્ઞાન? એ રડે છે, તને રડવો નથી આવતો, કેમ કે તું જામાતા દશમો ગ્રહ છે, તેથી એના દીકરાએ ન રડવું એવું કોને કહ્યું? અને ધારો કે તારો બાપ જાય તો તને રડવો આવે કે ના આવે? આવું જ્ઞાન આપણે કેળવી લેતા હોઈએ છીએ, ક્યાંક ક્યાંકથી ઉધાર લીધેલ બુદ્ધિનો વૈભવ, કે ક્યાંક વાંચી લીધું કે જે ગયો તેના પછી આપણો રડવાનો વારો આવ્યો એટલે માણસ રડતો હોય છે. જ્ઞાન સાચો, પણ વારો આવે એટલે દરેકને કંઈ કહેવાનું ન હોય. અને રડતા માણસની સાથે તમને કરુણા નથી જાગતી તો જ્ઞાન ઉપદેશ કરવાનો તમને શું અધિકાર? તેથી જ જ્યારે મહાપ્રભુજીએ જ્ઞાનોપદેશ કર્યો પુષ્ટિ માર્ગનો, એક વાત સમજો, આપણે જોઈ ગયા છે કે કરુણા રાગાદિ સંમોહન, પુષ્ટિજીવો પ્રત્યે મહાપ્રભુજીને કરુણા જાગી છે. કે બુદ્ધ એમ કહે છે કે જ્યાં સુધી કોઈપણ જીવ આ સંસાર ચક્રમાં ફસાયેલો છે ત્યાં સુધી મેં શૂન્યતા અનુભવી લીધા પછી મારે નિર્વાણ મળી ગયું છે, છતાંય નિર્વાણને કેન્સલ કરીને હું જન્મ લેતો રહીશ, કેમ કે જ્યાં સુધી દુઃખથી છોડાવ નહીં ત્યાં સુધી મારે નિર્વાણને ભોગવવો નથી, એકલવાયા બધાની સાથે નિર્વાણ ભોગવવો છે. એવી જ રીતે શ્રી મહાપ્રભુજીનો પણ અભિગમ છે કે વ્રજાધિપતિને જે મેં ક્ષણમાં પરિતુષ્ટ કર્યા, ક્ષણે ન પરિતોષિત, વ્રજાધિપતિ રિંદેરા પ્રવૃત્તિ મૃગ પાદાંબુજ, એ ક્ષણમાં મેં વ્રજાધિપતિને સંતુષ્ટ કર્યા છે. એ વ્રજાધિપતિનો સંતોષ કરવાનો જે મહત્તા છે એનો એકલવાયો ભોગ મારે નથી કરવો. જે જે પુષ્ટિજીવો છે દરેકને એ લાભ મળવો જોઈએ, દરેકને લાભ મળવો જોઈએ કે પોતપોતાને ઘેરે એ વ્રજાધિપતિને ક્ષણમાં સંતુષ્ટ કરી શકે. કેમ કરી શકે છે? તું બતાવ તેવી રીતે હું તને સમજાવીને બતાવું કે આવી રીતે તું સંતુષ્ટ કરી શકશે. કોઈકે જલની લોટી ધરીને સંતુષ્ટ કર્યો, કોઈકે ચણા ધરીને સંતુષ્ટ કર્યો, કોઈકે કેવી રીતે સંતુષ્ટ કર્યો, એ વ્રજાધિપતિ રિંદિરા પ્રવૃત્તિ મૃગ્ય પાદાંબુજ ક્ષણે ન પરિતોષિત, એવો અભિગમ આચાર્ય ચરણે રાખ્યો છે. અને એ અભિગમ આચાર્ય ચરણે રાખ્યો છે તો એ શા માટે રાખ્યો? કેમ કે એમને કોઈ દિવસે પોતાની મહત્તાને આટલી સિરિયસલી નહોતી લીધી કે હું આચાર્ય છું તેથી મારાથી ચઢિયાતો કોઈ હોવો ન જોઈએ. એક વાત સમજો, આચાર્ય ચરણથી ચઢિયાતા કેટલા બધા ભગવદીઓ હતા અને ભગવદીઓથી ચઢિયાતા કેટલા બધા આચાર્ય ચરણ હતા, એમાં કોઈ દિવસે સ્પર્ધાનો ભાવ હોવો નહીં. પણ જેને જ્ઞાન પચતું નથી હોતું ને એને પીડા થઈ જતી હોય છે કે હવે આ ચઢિયાતો થયો તો હવે મારું શું થશે. એનું મતલબ કે જ્ઞાન અધૂરું છે, અધજલ ગગરી છલકત જાય. જ્ઞાન જો પૂરું હોય પછી છલકવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો, પછી બીક નથી લાગતી, કોઈ પણ આગળ વધે કે કોઈ પાછળ રહે. જ્યારે આપણે અભિગમ કર્યો છે, તમે વ્રજયાત્રામાં જાઓ છો, તમે સરખી રીતે જાણો છો કે બાલક મુકામ ઉપર પહોંચે એના પહેલા તમે પહોંચી નથી જતા હોતા. ઘણી વખતે બાલકો મુકામ ઉપર પહોંચે એના પહેલા વૈષ્ણવો પહોંચી જતા હોય છે, કેટલાક વૈષ્ણવ બાલક સાથે ચાલતા હોય છે, કેટલાક વૈષ્ણવ બાલકના પહોંચ્યા પછી પહોંચતા હોય છે. જ્યારે આપણે એક સંકલ્પ કર્યો છે કે વ્રજયાત્રા અમારે સાથે કરવી છે, પછી એમાં આગળ પાછળનો હેતુ ક્યાં રહ્યો? મૂળ હેતુ છે સાથે ચાલવાનો, સાથે એન્જોય કરવાનો. સહનાવવતુ, સહનૌ ભુનક્તુ, સહવીર્યં કરવાવહૈ. કોણ આગળ ગયો, કોણ પાછળ ગયો, કોણ સાથે ચાલ્યો એ હેતુ નથી. જેવી રીતે પહોંચો એક માર્ગ ઉપર આપણે સરખી રીતે ચાલવાનો છે. પણ એ ક્યારે શક્ય થાય? કે જ્યારે આપણે આપણા જ્ઞાનને બહુ ભારીપણાથી ન માથામાં ભરી લઈએ, થોડીક હળવાશથી, થોડાક સાક્ષીભાવથી જ્ઞાનને ભરો પોતાની બુદ્ધિમાં, થોડીક સાક્ષીભાવથી ભક્તિને પોતાની કૃતિમાં લાવો, થોડીક સાક્ષીભાવથી વિચારોને પોતાના વૃદ્ધિમાં લાવો, થોડાક સાક્ષીભાવથી પોતાના ભાવોને હૃદયમાં છલકાવો, પછી તમને આ વાત ખબર આવશે કે એમાં કંઈ એવું નથી. એટલે એક શ્લોકમાં કહ્યું છે કે ન સર્વવિદ કશ્ચિદ યાસ્તિ લોકે, નાત્યંત મૂર્ખો ભૂવિચાપિ કશ્ચિત, જ્ઞાનેન નીચોત્તમ મધ્યગેન યો યદ વિજાનાતિ સતેન પંડિત. નથી કોઈ દુનિયામાં સર્વજ્ઞ કે નથી કોઈ દુનિયામાં સાવ મૂર્ખ. દરેક વ્યક્તિ એટલું જ જાણે છે કે જેટલું એને જાણ્યું છે. જે એણે જાણ્યું છે તે એણે જાણ્યું છે તેનો એ પંડિત છે. હવે એનો એને મજા લેવી જોઈએ, કોઈનાથી વ્યર્થમાં ડરવું ન જોઈએ કે કોઈને વ્યર્થમાં બેવડાવવું ન જોઈએ. પોતાના જ્ઞાનથી કોઈના જ્ઞાનથી બી ન જવું જોઈએ અને કોઈને પોતાના જ્ઞાનથી બેવડાવવું ન જોઈએ. આ રીતે જો આપણે આપણું જ્ઞાન લઈએ
તો આપણને પચો કહેવાય. અને જયારે આપણે કોઈકના જ્ઞાનથી બીતા હોઈએ છીએ અથવા જયારે આપણે આપણા જ્ઞાનથી કોઈકને બેવડાવતા હોઈએ છીએ, એટલે જ્ઞાન મળ્યો છે એમાં બેમત નહીં, એમાં બેમત નથી, પણ લીધેલો જ્ઞાન હજી તમને પચ્યો નથી એ વાત સ્પષ્ટતા સમજો. મહાપ્રભુજીએ પોતાનો જ્ઞાન કોઈ દિવસે એવી રીતે નથી લીધો કે જે મેં જે રીતે, એટલે ત્યાં સુધી તમે જોશો વાર્તામાં બહુ સુંદર આવે છે કે ભગવદીઓના કેટલાક ઠેકાણે મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં નારાયણદાસ બ્રહ્મચારીને ત્યાં એમને પેલી ખીર ચંદબાબાને ભોગ ધરી હતી અને ચંદબાબાએ આજ્ઞા કરી કે આ પ્રસાદી તમે લો. મહાપ્રભુજી કે અમારો જાતિ ધર્મ નથી. ચંદબાબા આજ્ઞા કરી કે ના લો. એમણે કહ્યું ચાલો ખીરને આજથી અનસકડી કરી દો. પોતાના જ્ઞાનને કેટલા હળવાશથી લીધો છે, એક લીલા ભાવથી લીધો છે જ્ઞાનને, પણ કોઈકને થી સાંભળવા તૈયાર છે. દર વખતે આપણે દામોદરદાસજીનું બહુ ખોટું ઇન્ટરપ્રિટેશન કરતા હોઈએ છીએ, પણ એક વાત સમજો કે દર વખતે દામોદરદાસજી અને મહાપ્રભુજીનો દોસ્તી શા માટે નપતી હતી કે દરેક વખતે ભગવત ચર્ચા કરવા માટે દામોદરદાસજી જેવો એમનો સરખો સખા કોઈ નહોતો કે જયારે પણ ઘણી વાર થઈ દામોદરદાસજી સાથે હોય તો ભગવત ચર્ચા થઈ શકે. એટલે બંને કેવા જોડીદાર હતા પુષ્ટિ માર્ગ ઉપર ચાલવામાં. તો એ જાતનો એમાં કોઈને એવો ભાવ નથી આવ્યો. અને એક વાત સમજો, વાર્તાઓમાં મહાપ્રભુજીને તો પરમાનંદદાસજી એ કીર્તન ગાયો ત્યારે જ મૂર્છા આવી, બાકી દરેક વખતે તો મૂર્છા નથી આવી. અને કેટલાક ભગવદીઓને તો એમના કરતા વધારે મૂર્છા આવતી હતી. હવે મૂર્છા એમને મારા કરતા વધારે કેમ મૂર્છા આવી જાય છે, એવો કઈ બીક મહાપ્રભુજીને નહોતી લાગી. એક શાસ્ત્રી